શું તમારા મોબાઈલની બેટરી બહુ ઝડપથી ખતમ થઈ જાય છે? વારંવાર ફોન ચાર્જ કરવાથી તમે હેરાન છો? તો આજે તમે ફોનની બેટરી લાઈફ વધારવાની ટિપ્સ જાણી લો. તમારે ફક્ત બેટરી લાઈફનો મહત્તમ લાભ લેવા માટે કેટલીક બાબતોની પ્રેક્ટિસ કરવાની છે, જેથી ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે અને ફોનને વારંવાર ચાર્જ કરવાથી છુટકારો મળશે. હેલો એન્ડ વેલકમ, આપ જોઈ રહ્યા છો ડિજિટલ અડ્ડા વિથ ખ્યાતિ. જો તમે આઈફોન અથવા આઈપેડ અથવા કોઈ પણ ફોનનો ઉપયોગ કરો છો તો તમે વધુ ને વધુ બેટરી બચાવવા માટે કેટલીક રીત અપનાવી શકો છો. નંબર વન, લોકેશન સર્વિસ બંધ કરી દો. લોકેશન સર્વિસ ગૂગલ મેપ જેવી એપ્લિકેશન માટે મદદરૂપ છે, પરંતુ તે જીપીએસ પિંગ ઝડપથી બેટરીને ડ્રેઇન કરી શકે છે. એટલા જ માટે સેટિંગ્સમાં જઈ ગોપનીયતા, સ્થાન, સેવાઓ દ્વારા લોકેશન સર્વિસને સંપૂર્ણપણે બંધ કરો અને તમારો ફોન આ સર્વિસને લોકેશન ડેટા આપવાનું બંધ કરશે, એટલે લો પાવર મોડને એક્ટિવ કરો. બેટરી ડ્રેઇન સામે તમારા સૌથી મજબૂત શસ્ત્રોમાંનું એક છે પાવર મોડ. જ્યારે ઇનેબલ હોય છે ત્યારે તમારો ફોન ફક્ત સૌથી આવશ્યક કાર્ય જ કરે છે, તેથી ડાઉનલોડ્સ અને મેલ ફેચ જેવી બેકગ્રાઉન્ડ એક્ટિવિટીઝ પણ બંધ રહે છે. સ્ક્રીન બ્રાઇટનેસને એક્ટિવ કરો. આ દિવસોમાં સ્માર્ટફોનની ડિસ્પ્લે મોટી અને તેજસ્વી છે, પરંતુ આ સ્ક્રીનનો જે તમને રાત્રે જાગૃત રાખે છે તે તમારી બેટરી લાઈફને ડ્રેઇન કરે છે. સારા સમાચાર એ છે કે તમે તેને સરળતાથી લો કરી શકો છો. પ્રથમ ઓટો બ્રાઇટનેસ સક્રિય કરો. સેટિંગ્સમાં જાઓ, એક્સેસિબિલિટી, ડિસ્પ્લે અને ટેક્સ્ટ સાઇઝમાં જાઓ, ઓટો બ્રાઇટનેસ પર નેવિગેટ કરો અને તેને ચાલુ કરી દો. તમારો ફોન તમારી વર્તમાન લાઇટિંગ પરિસ્થિતિઓના આધારે તેની તેજને એડજસ્ટ કરી દેશે. જો તમારી પાસે જોવા માટે પૂરતો પ્રકાશ હોય તો બેટરી બચાવવા માટે સ્ક્રીન આપમેળે જ બંધ થઈ જશે. ઓટોમેટિક એપ્લિકેશન અપડેટ, તેને બંધ કરી દો. જી હા, તમારી એપ્સ અને ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ રાખવાનો સારો વિચાર છે, પરંતુ કેટલાક અપડેટ્સ એપ્લિકેશનને કાર્ય કરવા માટે જરૂરી પ્રોસેસિંગ પાવરને ઘટાડી વધુ ઝડપી અને સ્મૂથ કરવામાં મદદ કરી શકે છે. ડિફોલ્ટ રૂપે તમારું ડિવાઇસ ઓટોમેટિક એપ અપડેટ્સને સપોર્ટ કરે છે, જેનો અર્થ એ થાય કે કોઈ એપ અપડેટ આવે ત્યારે તમારો ફોન તેને બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટોલ કરે, જેથી તમે હંમેશા અપડેટ રહેશો. જો કે આ પ્રક્રિયા બેટરીને ખતમ કરી શકે છે, તેથી ફરી સેટિંગમાં જાઓ, એપ સ્ટોરમાં જાઓ, એપ અપડેટ્સ પર જાઓ અને તેને બંધ કરી દો. નેક્સ્ટ, એરપ્લેન મોડને ઓન રાખો. જી હા, જો તમે વાસ્તવિક પાવર જામમાં છો તો તમારા ઉપકરણને એરપ્લેન મોડમાં મૂકી દો, જે તમારા ફોન પરની તમામ વાયરલેસ સુવિધાઓને બંધ કરે છે. કોલ્સ અને ટેક્સ્ટ સંદેશાઓ તો આવશે નહીં, પરંતુ જો આઈ મેસેજીસ અને અન્ય કાર્યો માટે જરૂરી હોય તો તમે હજુ પણ વાઈફાઈ સાથે કનેક્ટ કરી શકો છો. આ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંટ્રોલ સેન્ટરમાં એરપ્લેન આઇકન શોધો અને તેના પર ટેપ કરો. સેટિંગ્સમાં પણ સુલભ છે, બસ તેને ચાલુ કરો. તમે જાણશો કે તે ઉપર જમણી બાજુ એરપ્લેન આઇકન દ્વારા સક્રિય થયેલ છે. તો આ છે એવી ટિપ્સ કે જે તમારી બેટરીને બચાવી શકે છે. તો જલ્દી જ ફોલો કરો અને તમારી બેટરીને વારંવાર ચાર્જ કરવાથી રોકો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.